ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે DSM 5 ઉપકલ્પનાના કાર્ય અથવા તો તેની ઉપયોગિતાની ચર્ચા કરવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉપકલ્પનાના સ્ત્રોતો જોયા. અહીં આપણે ઉપકલ્પનાના કાર્યો શું કાર્ય છે, ઉપકલ્પના ઉપકલ્પનાની ઉપયોગિતા શું, એની આપણે ચર્ચા કરીશું. વૈજ્ઞાનિક સંશોધનમાં ઉપકલ્પનાનું કાર્યાત્મક મહત્વ રહેલું છે એવું કહેવાય છે. તો કાર્યો કયા કયા, તેની અંદર 7 કાર્યો છે ઉપકલ્પના. એમાં પહેલું કાર્ય છે સંશોધનને માર્ગદર્શન પૂરું પાડવું, સંશોધનને માર્ગદર્શન પૂરું પાડવું, સંશોધકને અનુભવજન્ય ચકાસણી તરફ દોરવું, સંશોધનનું ક્ષેત્ર નિર્ધારિત કરે, સંશોધનની પ્રયુક્તિ નિર્ધારિત કરે, સિદ્ધાંતની રચનામાં મદદરૂપ થાય, પ્રસ્થાપિત સિદ્ધાંતની ચકાસણી અને સિદ્ધાંત અને સંશોધન વચ્ચેની કડી બને, આ એનું ઉપયોગિતા એના કાર્યો થાય છે. કોના ઉપકર, તો આપણે એની વિગતે ચર્ચા કરીએ. તો પહેલું, સંશોધનને માર્ગદર્શન પૂરું પાડે છે, સંશોધનને માર્ગદર્શન પૂરું પાડે છે ઉપકલ્પનાના કાર્યો. તો ઉપકલ્પના સંશોધનને માર્ગદર્શન આપવાનું કાર્ય કઈ રીતે, તો કે જે વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ, વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો એ પ્રથમ તબક્કો, અને વૈજ્ઞાનિક સંશોધનની પ્રક્રિયા ઉપકલ્પનાના નિર્માણથી શરૂ થાય. આપણે જોઈ ગયા સારા સંશોધક એઝ અ સંશોધક ઉપકલ્પનાનું નિર્માણ સારા સંશોધન કાર્યમાં જરૂરી છે. એટલે કે સંશોધક જ્યારે હકીકતોનું નિરીક્ષણ કરવાનું હોય અને કોઈ ઘટનાનું વિશ્લેષણ કરવાનું હોય ત્યારે સૌ પ્રથમ તેણે સામાન્ય રીતે ઉપકલ્પનાનું નિર્માણ કરીને આગળ વધવાનું હોય છે. ઉપકલ્પના સંશોધનને માર્ગદર્શન આપવાનું મહત્વનું કામ કરે છે. એટલે કે આપણે કયા વિષયનું સંશોધન કરવાનું છે તેનું સ્પષ્ટ દિશા સૂચન પૂરું પાડવાનું કાર્ય ઉપકલ્પના દ્વારા થાય છે. એટલે સંશોધનને માર્ગદર્શન એટલે આપણી જે આપણને અનુભવજન્ય રીતે એક દિશામાં લઈ જવાનું કામ કરે છે આપણા સંશોધન કાર્ય ઉપકલ્પના. એટલે ઉપકલ્પનાનું આ કાર્ય કે સંશોધનને માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે રિસર્ચર જે છે, રિસર્ચર ઉપકલ્પનાનું નિર્માણ કરશે જેના થકી પોતાનું જે સંશોધન કાર્ય છે યોગ્ય દિશામાં આગળ વધી શકે. તો આ થયું ઉપકલ્પનાનું કાર્ય, એટલે એની ઉપયોગિતા રહેતી જોવા મળે. નંબર 2, સંશોધકને અનુભવજન્ય ચકાસણી તરફ દોરે છે. સંશોધકને અનુભવજન્ય ચકાસણી તરફ દોરે છે એટલે તો ઉપકલ્પના છે એ સંશોધકને અનુભવજન્ય ચકાસણી તરફ દોરી જવાનું કાર્ય કરે છે. એટલે કે ઉપકલ્પનાનું નિર્માણ કર્યા પછી સંશોધકે પોતાની ઉપકલ્પના સાચી છે કે ખોટી તેની ચકાસણી કરવા માટે કોઈક પ્રયુક્તિનો ઉપયોગ કરીને વાસ્તવિક હકીકતો તપાસવી પડે, વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ કરવું પડે. પોતાની ઉપકલ્પનાને ચકાસવા માટે અનુભવજન્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવો પડે. ઉપકલ્પને પોતે સિદ્ધાંત નથી પણ અનુભવજન્ય હકીકતના આધારે ઉપકલ્પનાની ચકાસણી કર્યા પછી જો તે સાચી પુરવાર થાય તો તે સિદ્ધાંતની અંદર પરિણમે છે. એટલે ઉપકલ્પના છે એ સંશોધકને વાસ્તવિક ઘટનાની વૈજ્ઞાનિક તપાસ કરવા તરફ દે. ઉપકલ્પનાનું નિર્માણ થઈ જાય એટલે સંશોધકે એ ઉપકલ્પનાના નિર્માણના આધારે પોતાના જે સંશોધન કાર્યની અંદર આગળ વધવાનું છે, ચકાસણી, પરીક્ષણ, પરીક્ષણ, નિરીક્ષણ, અને એના અંતે ઉપકલ્પના સાચી ઠરી કે ખોટી એનું સ્પષ્ટતા ત્યાં થવાની છે. એટલે કહેવાનો મતલબ કે સંશોધક છે સંશોધકને અનુભવજન્ય ચકાસણી તરફ દોરે, કારણ કે ઉપકલ્પનાને ચકાસવાની, ઉપકલ્પ
કે સંશોધકને અનુભવજન્ય ચકાસણી તરફ દોરે છે આ એનું કાર્ય છે આ એની ઉપયોગિતાથી તેની ઉપકરણ ત્યારબાદ નંબર 3 પર છે સંશોધનનું ક્ષેત્ર નિર્ધારિત કરે છે સંશોધનનું ક્ષેત્ર નિર્ધારિત કરે છે હવે ઉપકલ્પના છે ને એ ઉપકલ્પનાનું મુખ્ય કાર્ય સંશોધનનું ચોક્કસ ક્ષેત્ર નિર્ધારિત કરી આપવાનું છે એટલે કે સંશોધકે કઈ માહિતી એકત્ર કરવાની છે તેનું દિશા સૂચન ઉપકલ્પનામાંથી મળે છે એટલે સંશોધનનું ક્ષેત્ર અને ઉપકલ્પનાના નિર્માણમાંથી જ મળી જાય છે એટલે ઉપકલ્પના વગર સંશોધન વિષય કેન્દ્રી નથી બનતું અને કેવળ બિનજરૂરી રખડપટ્ટી બની રહે એટલે ઉપકલ્પના સંશોધનનું કેન્દ્રીય વિષય ક્ષેત્ર નિર્ધારિત કરી આપે છે તેના વગર સંશોધક બિનજરૂરી માહિતી એકત્ર કરે અને જરૂરી માહિતી એકત્ર કરવાનું છોડી દે એવો સંભવ રહે છે ઉપકલ્પના વગરનું સંશોધન બિન આયોજિત બની જાય છે એટલે સંશોધન કાર્યની અંદર ઉપકલ્પના ખૂબ જ જરૂરી સાબિત થાય છે પરિણામે શ્રમનો અને સમયનો બગાડ થાય એટલે ઉપકલ્પના છે એ સંશોધનનું ક્ષેત્ર નિર્ધારિત કરી આપવાનું મહત્વનું કાર્ય કરે છે અને આપણા સંશોધન માટે કઈ માહિતીની જરૂર છે અને કઈ માહિતીની જરૂર નથી તે ઉપકલ્પનાઓ નક્કી કરી આપે છે ત્યારબાદ નંબર 4 પર છે સંશોધનની પ્રયુક્તિ નિર્ધારિત કરે છે એટલે ઉપકલ્પના સંશોધન માટેની પ્રયુક્તિ એટલે કે પ્રશ્નાવલી મુલાકાત અનુસૂચિ વ્યક્તિ તપાસ ગ્રંથાલય વગેરે નક્કી કરી આપવાનું કાર્ય પણ કરે છે એટલે કે આપણા સંશોધન માટે કેવા સ્વરૂપની માહિતી એકત્ર કરવાની છે તેમજ માહિતીની વ્યાપકતા કેટલી છે તે ઉપકલ્પના નક્કી કરી આપે છે આથી આ માહિતીના પ્રકાર અને સ્વરૂપના આધારે સંશોધનમાં કઈ પ્રયુક્તિ વધારે ઉપયોગી બની શકે તેનો સંકેત મળે છે એટલે એમ કહી શકાય કે સંશોધન પ્રયુક્તિની પસંદગી માટે પણ ઉપકલ્પના સંશોધકને અમુક માર્ગદર્શન પૂરું પાડે છે એટલે સંશોધનની પ્રયુક્તિ નિર્ધારિત કરી આપે છે ઉપકલ્પનાના આધારે તમે તમારા સંશોધન માટે કઈ પ્રયુક્તિ ઉપયોગી નીવડશે અને એ પ્રયુક્તિ આપણે ઉપયોગમાં લઈએ છીએ ઉપકલ્પનાને આધાર તો એ ઉપકલ્પનાનું કાર્ય નંબર 5 પર છે સિદ્ધાંતની રચનામાં મદદ આ ઉપકલ્પના છે ને એ ઉપકલ્પના સિદ્ધાંતની રચનામાં ખૂબ જ મહત્વનો ફાળો અથવા તો મહત્વનો ભાગ ભજવે છે તો કઈ રીતના તો ઉપકલ્પના છે સિદ્ધાંત ઘડવામાં મદદરૂપ બનવાનું કામ કરે છે અને ઉપકલ્પનાને આધારે વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ કરવાનું હોય છે અને હકીકતો પરથી જો ઉપકલ્પના સાચી પુરવાર થાય તો તે ઉપકલ્પના સિદ્ધાંતના ભાગરૂપ બને છે ઉપકલ્પનાની ચકાસણી કર્યા પછી જો તે સાચી પુરવાર થાય તો તેમાંથી જ સિદ્ધાંતનો વિકાસ થાય છે તો તેમાંથી જ સિદ્ધાંત જન્મે ત્યારબાદ નંબર 6 પર છે પ્રસ્થાપિત સિદ્ધાંતની ચકાસણી આ ઉપકલ્પના છે એ પહેલાં જે સિદ્ધાંત સ્થાપિત થઈ ગયેલા છે એની ચકાસણી કરવાનું પણ મહત્વનું કામ કરે છે ઉપકલ્પના પ્રસ્થાપિત સિદ્ધાંતની ચકાસણી શક્ય બનાવવાનું કાર્ય કરે છે અને પ્રત્યેક સિદ્ધાંત વિવિધ ઉપકલ્પનાઓ જન્માવે છે આથી પ્રસ્થાપિત સિદ્ધાંતમાંથી ઉદ્ભવેલી ઉપકલ્પનાની મદદથી મૂળ સિદ્ધાંતની ચકાસણી કરવાનું શક્ય બને છે કે મૂળ સિદ્ધાંતની જે યથાર્થતા છે આધારભૂતતા છે એના વડે ચકાસી શકાય છે અને નંબર 7 અને છેલ્લું સિદ્ધાંત અને સંશોધન વચ્ચેની કડી બને છે ઉપકલ્પના છે એ સિદ્ધાંત અને સંશોધન એ બંનેની કડી બને છે કઈ રીતે તો ઉપકલ્પના છે એ સિદ્ધાંત અને સંશોધન વચ્ચેની કડી તરીકે કાર્ય કરે છે એટલે કે એક બાજુથી સિદ્ધાંત એ ઉપકલ્પનાનો સ્ત્રોત બને છે અને બીજી બાજુથી સંશોધનની શરૂઆત એ ઉપકલ્પનાથી થાય છે સંશોધનની શરૂઆત પણ ઉપકલ્પનાથી થાય છે
ઉપકલ્પના સાચી પુરવાર થાય તો તે સિદ્ધાંતનો ભાગ બને છે અને ઉપકલ્પના સાચી કે ખોટી નક્કી કરવા માટે સંશોધન કરવાનું હોય છે અને આ રીતે ઉપકલ્પના સિદ્ધાંત અને સંશોધન વચ્ચે કડી બને છે ઉપકલ્પનાનું નિર્માણ કર્યું એટલે ઉપકલ્પનાના નિર્માણ કર્યા પછી એ સંશોધક એ પોતાનું સંશોધન કાર્ય તરફ આગળ વધે છે અને જે ઉપકલ્પના છે એના આધારે માહિતી જે મેળવે છે માહિતીને ચકાસવાનું કામ કરે છે અને છેલ્લે એને તપાસના અંતે ઉપકલ્પના જો સાચી ઠરે છે તો એ સિદ્ધાંતમાં પરિણમે છે સિદ્ધાંતમાં પરિણમે છે અને ખોટી કે સાચી એ સાબિત અંતે થાય છે અને સાબિત કરવા માટે સંશોધન કાર્ય આગળ વધારવું પડતું હોય એટલે એવું કહેવાય કે ઉપકલ્પના છે એ સિદ્ધાંત અને સંશોધન વચ્ચે એક કડીનું માધ્યમ બને છે અથવા તો એક કડીરૂપ બને છે તો અહીં આપણે સામાજિક સંશોધન પદ્ધતિની ના પેપરની અંદર ઉપકલ્પના કાર્યોની અહીં આજે આપણે ચર્ચા કરી કે ઉપકલ્પના કાર્યો અથવા તેની ઉપયોગીતા શું તો આપણે પહેલું જોયું કે ભાઈ સંશોધન કાર્યને મદદરૂપ અથવા તો સંશોધનને માર્ગદર્શન પૂરું પાડે છે કોઈ બી સંશોધન કાર્ય હોય એ સંશોધનમાં સંશોધનને આગળ વધારવામાં ઉપકલ્પના ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એટલે ઉપકલ્પનાનું નિર્માણ એ સંશોધન કાર્યમાં ખૂબ જ જરૂરી છે એટલે એનું એક કાર્ય થયું નંબર બે પર આપણે જોયું સંશોધકને અનુભવજન્ય ચકાસણી તરફ દોરે છે ઉપકલ્પનાનું નિર્માણ કર્યું હશે તો સંશોધક એ ઉપકલ્પનાના નિર્માણના આધારે પોતાનું જે સંશોધન કાર્ય છે યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે એને ચકાસણી કરશે અને અનુભવજન્ય ચકાસણી તરફ દોરે છે અને ચકાસવાનો પ્રયત્ન કરશે એટલે કહેવાનો મતલબ કે સંશોધકને અનુભવજન્ય ચકાસણી તરફ દોરી જાય છે ત્યારબાદ નંબર ત્રણ પર આપણે જોયું કે સંશોધનનું ક્ષેત્ર નિર્ધારિત કરે છે ઉપકલ્પનાના માધ્યમથી જ સંશોધનનું ક્ષેત્ર નિર્ધારિત થાય છે કે કયા ક્ષેત્રમાં આપણે સંશોધન કાર્ય કરવાનું છે જો ઉપકલ્પનાનું નિર્માણ ના કર્યું હોય તો આપણે બિનજરૂરી રખડપટ્ટી થવી પડશે અને સંશોધન જે કાર્ય છે વિષય કેન્દ્રિત નહીં બને એટલે જ ઉપકલ્પનાનું નિર્માણ ખૂબ જ જરૂરી છે એટલે શ્રમનો અને સમયનો બગાડ નહીં થાય જો ઉપકલ્પનાનું નિર્માણ જે કર્યું હોય તો શ્રમનો પણ બગાડ થશે પૈસાનો પણ બગાડ થશે અને સમયનો પણ બગાડ થાય છે અને આપણું જે કામ છે બિનજરૂરી થઈ પડશે બિનજરૂરી રખડપટ્ટી થઈ છે કહેવાનો મતલબ કે સંશોધનનું ક્ષેત્ર પણ નિર્ધારિત કરી આપે છે આપણે આ ક્ષેત્રની અંદર જ આપણે સંશોધન કાર્ય કરવાનું છે એ ઉપકલ્પનાના આધારે આપણને નક્કી થશે ત્યારબાદ આપણે જોયું સંશોધનની પ્રયુક્તિ નિર્ધારિત કરી ઉપકલ્પનાનું નિર્માણ કર્યા પછી આપણે જે માહિતી મેળવવાની છે આપણા સંશોધનને લગતી તો એ માહિતી મેળવવા માટેની આપણે કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરીશું આપણા સંશોધન કાર્યને કઈ પ્રયુક્તિ સૂટ થાય છે એ ઉપકલ્પનાને આધારે આપણે નક્કી કરી શકીએ હેને તો કહેવાનો મતલબ કે સંશોધનની પ્રયુક્તિ નિર્ધારિત કરી આપણે એટલે કે કઈ પ્રયુક્તિ વધારે ઉપયોગી બનશે પ્રશ્નાવલી છે મુલાકાત છે ઇન્ટરવ્યૂ મેથડ છે સર તો આ નક્કી કરી આવે છે ઉપકલ્પના તો આ એ ઉપકલ્પનાનું કાર્ય છે અથવા તો તેની ઉપયોગીતા ત્યારબાદ સિદ્ધાંત રચનામાં પણ મદદરૂપ બને છે સિદ્ધાંતની રચનામાં ઉપકલ્પના ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કારણ કે ઉપકલ્પના એ પ્રશ્નરૂપ વિધાન છે એની ચકાસણી હજુ બાકી છે અંતે રિસર્ચના અંતે જે ચકાસી શકાય છે અને જ્યારે સાચી સાબિત થાય ત્યારે સિદ્ધાંતમાં પરિણમે છે પરંતુ સાચી કે ખોટી સાબિત કરવા માટે સંશોધન કાર્ય કરવું પડતું હોય છે થેન્ક યુ અને ત્યારબાદ પ્રસ્થાપિત સિદ્ધાંતની ચકાસણી જે પહેલાં જે સિદ્ધાંતો થઈ ગયેલા છે એની ચકાસણી કરવા માટે પણ આ ઉપકલ્પના ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે સિદ્ધાંત અને સંશોધન વચ્ચેની કડી પણ બને છે એટલે કે સાચું અને ખોટું એ તો સંશોધન કાર્ય જ્યારે આપણે કરીશું ત્યારે અંતે આપણને ખબર પડે છે કે ઉપકલ્પના સાચી પુરવાર થઈ કે કેમ અને જો સાચી પુરવાર થાય તો એ સિદ્ધાંતમાં પરિણમે છે પરંતુ એ સાચી અને ખોટી એ તપાસવા માટે
સંશોધકે સંશોધન કાર્ય આગળ વધારવું પડતું હોય છે, એટલે સિદ્ધાંત અને સંશોધન વચ્ચેની કડી પણ બને છે. તો અહીં આપણે ઉપકલ્પનાના કાર્યો અને એની ઉપયોગિતા આ લેક્ચરની અંદર પૂરું કરીએ છીએ. વધુ આપણા ટોપિકની અંદર આપણે જોઈશું. આવજો.